નમસ્કાર, હું છું યશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. હવે વાત કરીએ જામનગરની, તો આજે જામનગરનો 484મો સ્થાપના દિવસ છે. જેએમસી દ્વારા દરબારગઢ ખાતે ઉજવણી પણ કરવામાં આવી. રજવાડું શહેર ગણાતા જામનગરની સ્થાપના જામરાવળ સાહેબ દ્વારા કરવામાં આવી હતી, જે રાજવાડાઓના સમયમાં નવા નગર તરીકે ઓળખાતું હતું. શહેરના દરબારગઢ પાસે દિલાવર સાયકલ સ્ટોર્સની જગ્યામાં ખાંભીની સ્થાપના કરવામાં આવી. આજે તેના વિકાસ થકી જામનગર શહેર મોટા મહાનગરની ગણનામાં સામેલ થવા તરફ હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે તેના 484મા સ્થાપના દિવસની ઉજવણી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયરના અધ્યક્ષસ્થાને શહેરના દરબારગઢ ખાતે ખાંભી પૂજન કરી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ધારાસભ્ય રીવાવા જાડેજા, જામનગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, કમિશનર ડીએન મોદી, શાસક પક્ષના કુસુમબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા, મેરામણભાઈ ભાટુ સહિત કોર્પોરેટર ડિમ્બલબેન રાવલ, હર્ષાબા જાડેજા સહિત અધિકારીઓ લોકો ઉપસ્થિત રહ્યા. મેયર બીનાબેન તથા ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા તમામ શહેરીજનોને જામનગરના સ્થાપના દિવસે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. જામરાવળે સ્થાપેલું આ નગર એટલે જામનગર, છોટે કાશી અને પેરિસ તરીકે ઓળખાતી આ નગરી, જેનો આજે 484મો સ્થાપના દિવસ છે. એ સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને રજવાડાઓથી લઈ અને આ નગરના ઘણા બધા એવા મહાત્માઓ, મહાન પુરુષોએ આ નગર માટે જેમણે ભોગ આપેલો છે, એવા ખાંભી પૂજન વડવાઓને ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાંજલિ અને આજના દિવસે એક ટ્રીબ્યુટ આપી અને આજના દિવસની અમે ઉજવણી કરી રહ્યા છીએ. આ સાથે જામનગરના તમામ નગરજનોને, નગરવાસીઓને હું જામનગરના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ઇતિહાસમાં આપણું જે નગર છે એનો જે ભવ્ય વારસો, જેની સંસ્કૃતિ, કલ્ચર, ચાહે આર્ટ એન્ડ આર્કિટેક્ચર્સ હોય કે પછી બાંધણી હોય કે પછી જામનગરની કંઈક એવી વિશેષતાઓ છે કે જે ફક્ત ગુજરાત પૂરતી મર્યાદિત નથી, સમગ્ર ભારતમાં જામનગરનું એક આગવું સ્થાન છે. તો આ જ વારસો, આ જ ગૌરવ આવનારા દિવસોમાં પણ આપણે બધા જાળવીએ અને જામનગરનું નામ ઇન્ડિયામાં, ભારતમાં જે પ્રસ્થાપિત થયેલું છે એના કરતાં બહોળું પ્રસ્થાપિત થાય એવી શુભકામનાઓ આપ સૌને હું મારા તરફથી પાઠવું છું.